રાજકોટમાં વધુ એક ઇન્જેક્શનનું કૌભાંડ બહાર આવ્યું છે. આ વખતે કોવિર એફઆર ઇન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરવામાં આવી. થિયોસ ફાર્માસ્યુટિકલ દ્વારા હોસ્પિટલના નામે 110 ઇન્જેક્શનના બિલ બનાવવામાં આવ્યા હતા, જો કે હકીકતમાં વેદાંત હોસ્પિટલે આવા કોઈ ઇન્જેક્શન ખરીદ્યા જ ન હતા. આ રીતે કંપની ઇન્જેક્શનની કૃત્રિમ તંગી ઉભી કરે છે. જો કે આ સમગ્ર કૌભાંડ સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે સચિન પટેલ અને રજનીકાંત પટેલ નામના બે શખ્સની ધરપકડ કરી છે. તો પહેલા રેમડેસિવિર અને ત્યારબાદ રાજકોટમાં વધુ એક ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવ્યું છે. વધુ વિગતો સાથે અમારા સહયોગી મોહિત જોડાઈ ચૂક્યા છે. જી મોહિત, શું છે વધુ વિગતો? કોમલ, ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે જીવન રક્ષક ઇન્જેક્શન છે તેનું કાળાબજારી કરતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. દરમિયાન રાત્રે પોલીસને એક સચોટ માહિતી મળી હતી કે જે ફાર્માસિસ્ટ કંપનીઓ છે, તેમના ડિસ્ટ્રીબ્યુટર છે, તેમના દ્વારા જે કોવિડ માટે જે વપરાતા ઇન્જેક્શન છે તેને કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી રહ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ખોટા બિલ રજૂ કરવામાં આવી રહ્યા છે, જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા વેદાંત હોસ્પિટલ છે તેના નામે ખોટું બિલ રજૂ થઈ આવવાનું સામે આવ્યું છે. 110 જેટલા ઇન્જેક્શન હતા કે જેમનું ખોટું બિલ વેદાંત હોસ્પિટલને આપી હોવાની વાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂ કરવામાં આવી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે જે હેતુ છે આ બંને શખ્સોનો તે એવો સામે આવી રહ્યો છે કે બજારમાં કૃત્રિમ અછત ઉભી કરી અને ત્યારબાદ વધુ રૂપિયા ખંખેરવા માટે આ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે. હવે આ શખ્સો સાથે અન્ય કોણ કોણ સંકળાયેલા છે અને અગાઉ પણ તેમને આ રીતે કોઈ કૌભાંડ કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. જી ચોક્કસ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો એક તરફ કે જ્યાં લોકો મજબૂર છે તો બીજી તરફ કંપની દ્વારા વારંવાર કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની મહામારીના સમયમાં પણ કૌભાંડ થઈ રહ્યું છે. રાજકોટમાં રેમડેસિવિર બાદ હવે અન્ય એક ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવ્યું છે કે જ્યાં કૃત્રિમ રીતે ઇન્જેક્શનની જે તંગી છે તે દર્શાવવામાં આવી રહી છે.